अब शोर शुरू होता है अब छली इनिंग पहली ने छली कट अन्यनु कल्याण करवाथी ज पोतानु कल्याण थाय छे। स्वामी विवेकानंद बोले छे 26 तारीख 9मो महीनो 2017 ने मंगलवार। બીજાને ભક્તિ અને મુક્તિને પંથે દોરવાથી પોતાને ભક્તિ અને મુક્તિ બે મળે છે, બોલ આપણે ફાયદો થઈ ગયો આપી દો ને। તમારી જાતને ભૂલી જઈને એ વિચાર પકડી લ્યો અને તેની પાછળ ગાંડા બનો, તેની પાછળ પછી પાછો વાંચું છું, જેવી રીતે શ્રી રામકૃષ્ણ તમને ચાહતા જેવી રીતે હું તમને ચાહું છું તેવી રીતે તમે જગતને ચાહો, સૌને એકઠા કરો। ગુણનિધિ ક્યાં છે? ગુણનિધિ એને તમે સાથે લ્યો, ગુણનિધિ નામ લાગે છે, એને મારા અનંત વાલ કહેશો। ગુપ્ત ક્યાં છે? તેને ગમે તો તે પણ ભલે જોડાય, એને મેં મારા વતી બોલાવજો। કહેવાનો મતલબ એવો છે, બીજાનું ભલું એમાં આપણું ભલું સમાયેલું છે, મુદ્દો આ છે। અન્યનું કલ્યાણ કરવાથી જ પોતાનું કલ્યાણ થાય છે, બીજાને ભક્તિ અને મુક્તિ પંથે દોરવાથી પોતે પણ ભક્તિ અને મુક્તિના પંથે દોરવાઈ જાય છે અને બંને મળી પણ જાય છે। તમારી જાતને ભૂલી જાઓ ને તમારી જાતને ભૂલી જઈને એ વિચાર પકડી લ્યો, એ વિચારની પાછળ સાહેબ ગાંડા થવાનું, શોર્ટકટ છે સાહેબ, હાવ શોર્ટકટમાં જોખમ જ જાજા હોય ને, એટલું શોર્ટકટ એટલું જોખમ, જોખમ જ્ઞાન માર્ગમાં જોખમ વધારે। જેવી રીતે શ્રી રામકૃષ્ણ ભગવાન તમને ચાહે છે, જેવી રીતે હું તમને ચાહું છું, વિવેકાનંદ એમ કે એવી રીતે તમે જગતને પ્રેમ કરો, બધાને એકઠા કરો, રાગ દ્વેષનું વાતાવરણ છોડો, માહે માહેના ભેદ ટાળો અને ભેદ વધે વધે એવી વાતું ના કરો, તો પણ ઘણું બધું છે। તમે ટીલો કરીને કદાચ મંદિરે જાઓ કે ના જાઓ, તમે માળા કરો કે ના કરો, મારે એનો વાંધો નથી, પણ તમે ભેદ વધે એવી વાતું ના કરો, માહે માહેના ભેદ ટાળો અને ભેદ વધે એવી વાતું ના કરો। આ ભેદ વધે એવી વાતું એથી જ આખું જગત હળગી રાખો, એ મોટાના શબ્દો આવ્યા છે। હવે આશ્રમ એકદમ ખુલ્લો છે, હા સ્વામી વિવેકાનંદનો આશ્રમ છે, હા તું જોઈ આવ્યો, ખુલ્લો ખુલ્લો, કોઈ દિવાલ નહીં વધારે, આવા વાળાને છૂટ છે, ચોરી કરી જાઓ તમે, તમારે જે હોય લઈ જાઓ અહીંથી જ્ઞાન, જો બનબાજીમાં તકલીફ પડે છે, સાચી વાત છે। જય ગુરુદેવ, જય બીજો મુદ્દો આવ્યા, હું જીવું કે મરું, હું હિન્દમાં પાછો ફરું કે ના ફરું, પરંતુ જેને કશું પણ બંધન નથી, જય ભગવાન, જેને કશું પણ બંધન નથી એવા વિશ્વવ્યાપી પ્રેમનો તમે ફેલાવો કરજો, શ્રી સને પણ આ કામમાં જોડી દેજો,
પરંતુ યાદ રાખજો કે બીજાને જીતવા માટે હથિયારોની જરૂર પડે સાહેબ. ત્યારે લડવા જવું તો હથિયાર જોઈને. સન્નિમિત્તે વરમ ત્યાગી વિનાશે નિયતે સતી. જ્યારે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે સત્કાર્યને નિમિત્તે મરવું વધારે સારું. સત્કાર્ય કરવામાં હથિયાર રાખવા પડે ના રાખવા પડે? બીજાને જીતવા માટે હથિયાર રાખવા પડે, આપણને આપણે જીતવા માટે સાધન ભજન કરવું પડે. જ્યારે મૃત્યુ નિશ્ચિત છે પછી સારું કામ કરીને મરવામાં શું વાંધો છે? મરી જવું છે તો ભલાઈ કેમ ના કરવી? આપણે મરી જવાની ખબર પડી જાય તો બીજાનું સારું થાય એના માટે આપણે કેમ તત્પર ના રહેવું? પણ બધી જગ્યાએ આપણું ચાલે નહીં, આમાં સારું કરવા જાય બગડે એવું છે એટલે આપણે લોક કરી દેવું. દારૂપાનું 240 મેં હમણાં જોયું હતું. લીટો આવ્યો ને, શું આવ્યો છે જોઈ લઈએ. હવે આડો આવડે લીટો આવ્યો. ત્રીજો મુદ્દો, આત્મશ્રદ્ધા રાખો. દ્રઢ શ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે. હંમેશા આગળ વધો. જીવની છેલ્લી ઘડી સુધી ગરીબો અને દલિતો પ્રત્યે અનુકંપા, એ છે આપણો મુદ્રા લેખ. અનુકંપા એવું અનુકંપા કરુણા, બીજા માટે દયા ભાવ રાખો. ભૂલ કરે ભલે કરે. મને આમાં વિચાર પેલો આવતો હતો બધું, સી ઇઝ મધર, એના માટે બાળક માટે કંઈ પણ કરે. સારું હોવું સમાજ જમાનું એ વિચાર આવ્યો સાહેબ. માં માં એને તો આ કરવું જ પડે. એને જેમ ખોટું આવતું એના માટે બધા હથોડા લાગે લગાડાવે છે. એ રોલ છે. એ જગ્યાએ મારીમાં હોય તો પણ એવું જ થાય છે. હે સમય એવો બરાબર છે. તટસ્થતામાંથી આવેલું એ આ તીર હતું. એટલું એ કરી એ બરાબર છે. કારણ કે એ રોલ છે. એની ઘરે છેલ્લે કરે કોણ? છોકરાનું ભલું કોણ કરે? મા કરે. ગમે એવું હોય મા કરે. હો કરુણા, અનુકંપા એટલે કરુણા. સરસ મુદ્દો આવ્યો છે સાહેબ, મસ્ત મજાનો. વિવેકાનંદ હું જોયું છે આજે બધું લખે છે, પત્રમાં લખે છે હરિપદને. હરિપદ હરિપદ મિત્ર અટક છે. પત્ર છે 28 ડિસેમ્બર 1893. મને ઘણી નવાઈ લાગે છે કે મેં શિકાગોમાં આપેલા ભાષણો અંગેના સમાચાર ભારતના વર્તમાન પત્રોમાં પ્રગટ થયા છે. કારણ કે હું જે કંઈ કરું છું તે અંગે જાહેર પ્રસિદ્ધિ ટાળવા હું બનતો પ્રયાસ કરું છું. અને અહીંની ઘણી બધી બાબતોએ મારું ધ્યાન ખેંચ્યું છે. આ દેશમાં ગરીબી નથી એમ કહેવામાં હરકત નથી. બોલો, આ દેશ અમીર છે. કયો દેશ? અમેરિકા. શિકાગો અમેરિકામાં આવ્યું ને. અહીંના જેવી સંસ્કારી અને સુશિક્ષિત સ્ત્રીઓ મેં ક્યાંય જોઈ નથી. આપણા દેશમાં સુશિક્ષિત પુરુષો તો છે, પણ અહીંના જેવી સ્ત્રીઓ બીજે ભાગ્યે જોવા મળે એ ખરેખર સાચું છે
કે પુણ્યશાળી માણસોના ઘરમાં સ્વયં જગદંબા લક્ષ્મી બનીને આવે છે. અહીં મેં એવી હજારો સ્ત્રીઓ જોઈ છે, જેથી તારે ખાસ ધ્યાન દેવા જેવું છે. કે જેમના હૃદય સ્ફટિક જેવા શુદ્ધ અને નિષ્કલંક છે, અહો અહીં તેઓ કેટલી બધી સ્વતંત્ર છે. અહીં બધું પરાધીન છે. સ્ત્રી તરીકે તો સમજાઈ જાય છે, સામાજિક અને નાગરિક કર્તવ્યોનું તેઓ જ નિયમન કરે છે. સ્ત્રીઓ અહીં શાળાઓ અને કોલેજો સ્ત્રીઓથી ઉભરાય છે. હવે આપણે ઉભરાય છે, 100 વર્ષ થઈ ગયા ફેરફાર થયો. જ્યારે આપણા દેશમાં તો સ્ત્રીઓને રસ્તાઓ ઉપર સલામતીથી ફરવા પણ નથી દેવાતી. મારા પ્રત્યે તેમનો અપાર સદભાવ છે સ્ત્રીઓનો. અહીં આવ્યો ત્યારે એમના ઘરોમાં મારો આદર સત્કાર થઈ રહ્યો છે. પુરુષો કરતાં સ્ત્રીઓનું નામ વધારે છે મોટા ડાયરીમાં વિવેકાનંદની. તેઓ મારા માટે ભોજનની વ્યવસ્થા કરે છે, મારા ભાષણોની ગોઠવણ કરે છે, આ સ્ત્રીઓ કરે છે. મને બજારમાં ફરવા લઈ જાય છે અને મારા સુખ સગવડ માટે સઘળું કરે છે. એમના ઉપકારોનું મહાન ઋણ ચૂકવી આપવા હું લેશ માત્ર પણ શક્તિમાન થઈશ નહીં. કેટલું ઋણ હશે સ્ત્રીઓનું વિવેકાનંદ પર. અજાણા માણસને સ્વીકારી અને પોતાના ધર્મનો નથી, છતાં એ અંદરની ઊંડાઈ કેટલી સાહેબ મોટાઈ. ખરેખરો શક્તિનો ઉપાસક કોને કહેવાય એ જાણો છો તમે? જે એમ માને છે કે પરમેશ્વર એ વિશ્વની સર્વવ્યાપી શક્તિ છે અને સ્ત્રીઓમાં એ શક્તિનો આવિર્ભાવ જે નિહાળે છે તેને જ શક્તિનો ઉપાસક કહેવાય. અત્યારે શક્તિ પર્વ ચાલે છે, ચાલે છે. કયું? નવરાત્રિ. શક્તિ પર્વ કહેવાય જે વિશ્વવ્યાપી શક્તિને છે, જે શક્તિ છે અને સ્ત્રીઓમાં એ શક્તિનો આવિર્ભાવ અને નજરે દેખાય. એ ઘણા પુરુષો પોતાની સ્ત્રીઓ પ્રત્યે આ દ્રષ્ટિથી જુએ છે કે મારી પત્ની બહુ ઉત્તમ. પુરુષો એવી માન્ય સ્ત્રીને માન્યતા આપે છે. મનુરાજાએ કીધું છે, ઋષિ કહેવાય મનુ, આપણા આદ્ય ઋષિ મનુ ચોપડા લેખા, કે યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતાહા. જ્યાં ઘરમાં નારીની પૂજા થાય, ઉપાસના થાય છે, જે સ્ત્રીને સન્માનિત કરવામાં આવે, જે સ્ત્રીને માન મળે છે, એ ઘરમાં જ દેવતાઓનો વાસ હોય છે. બાકી હરી હરી મનુનું સૂત્ર છે સાહેબ. જે કુટુંબોમાં સ્ત્રીઓ સુખ સન્માન પામે છે તેઓનું દેવતા કલ્યાણ કરે છે. આ દેશમાં પુરુષો સ્ત્રીઓનું પૂરેપૂરું સન્માન જાળવે છે અને પરિણામે તેઓ આટલા બધા સમૃદ્ધ, વિદ્યાવંત, સ્વતંત્ર અને ઉત્સાહી છે. પરંતુ આપણે ગુલામી મનોદશા, દુઃખી ગુલામી મનોદશા, દુઃખી અને મૃતવત છીએ. એનું કારણ શું છે એનો ઉત્તર તમે જ વિચારી લેજો. સ્ત્રીઓનું સન્માન નથી, સ્ત્રીઓનું મહત્ત્વ નથી, સ્ત્રીઓને પાછળ રાખવામાં આવે છે. કોઈ પણ કામ કરે એને કહેવામાં નથી આવતું, એને ખબર ના પડે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. એવું સૂત્ર છે સમાજનું, ખબર? સ્ત્રીની બુદ્ધિ ના હોય બહુ, પગની પાની હોય અને આમાં કાંઈ ના હોય, કામ કરો ને મજા કરો. સમાજ આ પુરુષ પ્રધાન સમાજ છે એટલે આ બધું વાક્યો બન્યા છે. તને આમાં શું ખબર પડે? તને શું ખબર પડે આમાં? આ તો ખબર પડે યા એમ છે સાહેબ. બધા થોડા થોડા આમાં થોડા થોડા અટવાયેલા છે, થોડા થોડા બધા મને બાદ કરી નાખ્યું.
સાહેબ હું એમાં નહીં, હે નહીં, મને ખ્યાલ આવી જાય મારો, તમને બધાને જોઉં ને એટલે. રમેશનું શું થાય ભગવાન જાણે. જો ક્યારેક બોલતી હોય આમ તેમ શારદામાં, નહીં બોલે રમેશે હોય સાહેબ બોલેથી, પછી રમેશ હું એમ કહું આજ બહુ થાકી ગઈ છે એટલે બિચારી બોલે છે, કહું ને રમેશ આપણે પગ દબાવો બોલે છે, એવી થાકી ગયું હોય ને આમ બોલો, તોફાન કરતો હોય, હેરાન કરતો હોય, જ્યાં દવાખાને હોય એટલે અટવાય ને પછી, હવે ઉંમર એટલે પછી બોલો. નવરાત્રિ કરું ને ત્યાં બોલી ગઈ, બધું આ દે, માંડવી દે, ગોળ દે, આના કરતાં તો ખાઈ લેતા હતા. ધીરે 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 રમે, આજે છે ને થાકેલી છે, આપણે હોય ખાઈ લેવું પડશે, આપણાથી બીવું ના જોઈએ. આપણી પત્ની આપણાથી બીએ તો સમજવું બાળકો બધા ભીરું થવાના, આપણી પત્ની આપણે બીવી ના જોઈએ. આપણે યારે કંઈ ભૂલ ચૂક હોય તો શેર કરવી, શેર કરવું જોઈએ. આપણે મારી ભૂલ હોય તો મને કહે, ત્યારે હું એને, મને યાદ છે હું એને પગે લઈ ગયો છું, મારી ભૂલ હોય તો મારે લાગવું પડે કે નહીં, દારૂ આ મને ખબર નહીં તે કીધું હતું, પણ મને એમ હતું આમ છે ભાઈ, એમ નહોતું આમ હતું, જુઓ જોયું હવે દારૂ મને એમ લાગેલું, ઊભી ઊભીને પગે લાગેલું, અરે અરે રે વધ્યો રે વધ્યો થઈ જાય ભેગા થઈ એમ હોય, એ છૂટા છૂટા ફરે બે આમ બળદ કોઈ ભેગા થયા હેલા જઈએ ગાડીને પાટા જ જાય, પૂરું થઈ જાય છે જિંદગી. તો ઝીણા કાકા એવું બોલે, એવું બોલે, એવું બોલે સાહેબ બોલે. શારદાબેન અને મનસુખભાઈનું દાંપત્ય જીવન જેવું છે એ પ્રમાણે એમને આદર્શ રાખીને જીવજો. પાણી અને આશીર્વાદ આપ્યા, લગ્ન હતા રમેશભાઈ ભટ્ટ લગ્ન કરવા આવ્યા, લગ્ન બીજાના આશીર્વાદ અમને મળ્યા. એવું મસ્તથી સાહેબ ગાતા હોય એમ બે બાજુ બેઠા બેઠા આખી આ પદી ઊભા થયા, પછી હું પગે લાગ્યો શારદા લાગી, દલસુખભાઈ સાંભળતા હતા સાહેબ તમે ફાવી ગયા એ બોલ્યા હતા. ખબર છે કેટલા વર્ષ થઈ ગયા ભૂલાઈ ગયા. શારદાબેન ને મનસુખભાઈ જન્મ જન્માંતર સાથે ને સાથે રહેવાના, આ બોલેલા ભલે બીજા સ્વરૂપે પણ એવું 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 અંદરથી જ જોડાણ જોઈ, બહાર ભલે છૂટું પડતું હોય બધું, અંદરથી તૂટવું ના જોઈએ. ચાલો નંદુભાઈ આમ કીએ, ઝીણા કાકા આમ કીએ, તો અમારે તો જવાબદારી વધી વધી એટલે દાયાથી નાલવું પડે કે નહીં, પછી ગડબડ થાય તો યાદ આવી જાય પેલા વાક્યો બધા. ચાલો દાયાથી જાઓ, દાયાથી જાઓ, જતું કરો જતું કરો, થોડું થોડું શારદા 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 શારદા, આખો દીમાં 50 વખત બોલતો હોઈશ, શારદા 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 શારદા, સ્વાભાવિક થઈ ગયું. પછી એટલે હસતા હસતા શીખવું છું, આ થોડું શીખી લેવું, ભલે ને અથડામણ થોડીક થાય પણ કરતાં કરતાં થઈ જાય. તારે હજી બાકી છે, તારે બાકી છે આચરવું, તારે તો ઓલો ઓલો કેવો મળે એના પર આધાર પાછો, એટલે એ તો પછી હરિયો કપાળમાં હોય ને બધું, કપાળની અંદર જ હોય જે હોય, હે આમાં લખેલું હોય બધું એ પ્રમાણે થયા કરે. હરિયો કપાળમાં હોય જ થાય બાપુ. હો હો ભૂપેન્દ્ર હરિયો બાપ, દીકરો ભેગા આવ્યા બોલા, તો સારું કહેવાય, આનંદ થઈ ગયો. દીપકનો ભાઈ છે, એટલે જે કુટુંબમાં સ્ત્રીઓ સુખ સન્માન પામે છે એનું દેવતા એ કુટુંબનું રક્ષણ કરે છે. આ દેશમાં પુરુષો સ્ત્રીઓનું પૂરેપૂરું સન્માન જાળવે છે અને એને પરિણામે તેઓ આટલા બધા સમૃદ્ધ છે. જો સ્ત્રીઓને જાળવો એટલે તમારું કુટુંબ સમૃદ્ધ થાય, દેશ સમૃદ્ધ થાય, વિદ્યાવંત છે, સ્વતંત્ર અને ઉત્સાહી છે. સ્વતંત્રતા હોય તો ઉત્સાહથી નવું નવું ક્રિએટ કરવાનું, ક્રિએટિવિટી આવે, સ્વતંત્રતાથી ક્રિએટિવિટી આવે, પરાધીનતાથી તો ગુલામી આવે, મૂંઝાય
મૂંઝાય, મનખી જાય તો મનખી જાય તો એમાં બાળકો જન્મે કેવા જન્મે, આ મનખી જાય આ મનખી જાય, ઓ એમાં બાળક થઈ જાય કેવું થાય, સ્વતંત્રતાનું હોય આ હોય, ધેર ફોર હનીમૂન, ધેર ફોર હનીમૂન, આ હનીમૂનની પ્રથા છે ને અમેરિકાની, શા માટે ઇન્ડિપેન્ડન્ટ, આપણા ઘરો તો બધા એવા થઈ ગયા એમાં ઇન્ડિપેન્ડન્ટ, પહેલે દિવસે પણ નો ઇન્ડિપેન્ડન્ટ, ચા કરો કપડાં ધો શરૂ થઈ જાય, કામવાળી કે બાય વહુ છે છોકરાની, જો દયા આવે આપણને, એ પ્રેમથી ધોતા એ જુદી વાત છે, અહીંની સ્ત્રીઓ કેવી પવિત્ર અને સંયમી હોય છે, 20 કે 25 વર્ષની ઉંમર થતાં બહુ થોડી સ્ત્રીઓ અહીં પરિણીત જોવા મળે, પૂરી ઉંમરે જ પરણે, અહીં સારું મળે તો 18, મારે શારદાની 18 જ હતી આવી, તેઓ હવામાં ઉડતા પક્ષીઓ જેવી મુક્ત છે, તેઓ બજારમાં જાય નિશાળ તેમજ કોલેજમાં જાય પૈસા કમાય અને તમામ પ્રકારનું કાર્ય કરે, જેઓ ધનિક હોય તેઓ ગરીબોનું કંઈક ભલું કરવાના કાર્યમાં પણ લાગી જાય છે સ્ત્રીઓ, ત્યારે આપણે આપણા દેશમાં શું કરીએ છીએ, રખે ને આપણી છોકરીઓ, ભ્રષ્ટ અને અનીતિમાન થઈ જશે એ ભયથી આપણે એને 11 વર્ષમાં પરણાવી દેવામાં બહુ જ ચોક્કસ થઈ ગયા છીએ, ભય 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 ક્યાંથી જન્મે, ગુલામીમાં, આપણા મનુ ભગવાનનો શું આદેશ છે સાંભળો, પુત્રના જેટલી જ કાળજી અને ધ્યાનપૂર્વક પુત્રીઓનું પાલન પોષણ કરવું તથા એને ભણાવવી જરૂરી છે, મનુ બોલો, મનુમાં લખ્યું સાહેબ, તો આ લોકો કોઈ સમજે નહીં સમાજ, જેવી રીતે 30 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યા બાદ પુત્રોને પરણાવવા જોઈએ, તેવી રીતે પુત્રીઓને પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને મા બાપોએ તેમને શિક્ષણ આપવું જોઈએ, મા બાપ માસ્તર બને ત્યારે અમારામાં થાય સમાજ, પરંતુ આપણે ખરેખર શું કરી રહ્યા છીએ કે આપણી સ્ત્રીઓની સ્થિતિ આપણે સુધારી શકીશું, એમ કરશું તો જ આપણા કલ્યાણની આપણે આશા રાખવાની, પણ આપણે શું કરી રહ્યા છીએ, ગુલામી, આપણી સ્ત્રીઓની સ્થિતિ આપણે સુધારી શકવાના, એમ કરશું તો જ આપણે કલ્યાણની આશા રાખવી, નહીંતર અત્યારે છીએ એવા જ પછાત 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 રહેવાના, ગુલામી પછાત નથી આવે, આપણા દેશમાં જો કોઈ હલકી જાતિમાં જન્મ્યો, આ એપિસોડ સ્ત્રીઓનો હારો આવ્યો સાહેબ, બીજું આવી ગયો, તને તો સારું લાગ્યું કારણ કે તારો આમાં પાવર છે, સ્ત્રીઓનું આમાં વર્ચસ્વ કરું ને, સ્ત્રીઓનું મહત્વ સારું કહેવાય, સારું કહેવાય સારું, તો તું તો હજી કઈ કઈ સ્વતંત્ર છે, થોડી થોડી 100% તો નહીં કહેવાય, નહીં કહેવાય, મને રસ્તા મળે આમ બેસી જાય બેસી જાય, એટલી આશ્રમ જઈશ, ચાલો સારું, ચાલો પપ્પા પપ્પાને જ વાંધો, પૂછીને ગઈ નહીં એવું કંઈક આવ્યું પડે, જેવું તું જઈ કે નહીં ઘરે, આ બધી ગુલામીની એક નાની એવી રીત છે સાહેબ, પૂછવાનું એ સારા કામે જાય, પૂછવા 2-3 મિનિટ બીજી બગડે, એટલી સ્વતંત્રતા અમે એકતાને આપેલી પૂરેપૂરી સાહેબ, જેનું ઘર કેવું હચવાઈ ગયું, આ સ્વતંત્રતાથી વિકાસ થયેલી સ્ત્રીનું ઘર થઈ ગયું, આખું ઘર એની પાછળ બધા મોનમાં બેહે, ત્યાં કોઈને ખબર નથી મોટા હતા, એ દરેક જગ્યાએ થોડું થોડું એવું છે, અરવિંદ ઘરે સ્વતંત્ર, કોઈ આમ બંધન એવું નહીં, તો અથવા થોડોક સ્વાભાવિક વિકાસ થાય સાહેબ, ભલે થોડું આમ તેમ લાગે આપણને, પણ વિકાસના પંથમાં એ થોડુંક આપણે ગૌણ ગણી લેવું, એટલે ઝીરીક બચાવવામાં કેટલું નુકસાન થાય, હા હવે એટલીને આપીએ આપણે, જાઓ એપિસોડ પૂરો થઈ ગયો, હા એપિસોડ સાહેબ,
આ ટપકો, આ તારો ટપકો તો ભારે છે, તને દેખાય એકલી ને લે. આમાં સ્ત્રીઓનું જ આવ્યું છે ભાઈ, આખું વાંચ પહેલેથી બીજે દિવસે નથી.